બાળકોને ભરખી જનાર અને રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસના જામનગરના ધ્રોલ અને જામજોધપુર પંથકમાં શંકાસ્પદ કેસ જોવા મળતા સત્તાધીશો દોડતા થયા છે. જીજી હોસ્પિટલમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર તિવારી તથા મેડિકલ કોલેજ ડીન ડોક્ટર નંદિની દેસાઈ સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત કોર્પોરેશનમાં પણ બેઠક યોજી શહેરમાં દવાના છંટકાવ સહિતના પગલાં લેવા અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત નિષ્ણાત ડોક્ટર દ્વારા પણ વિડીયો સંદેશના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે. જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે. આ વાયરસને કેવી રીતે અટકાવવું અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવું અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે. મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે. આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ. ચાંદીપુરા નવો જે વાયરસ આવ્યો છે એના અનુસંધાને આજે 11 વાગે જીજી હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ અને અમે આ જીજી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી આ વાયરસના મુખ્ય લક્ષણો શું છે અને કેવી રીતે ફેલાય છે એ અનુસંધાને આજે કોર્પોરેશનની અંદર પણ કમિશનર, માનનીય ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતાશ્રી બધાએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ રાખેલી કે જામનગરની અંદર ભેજ જેવું જ્યારે વાતાવરણ હોય અને મચ્છર જેવા, માખી જેવા ઉપદ્રવનો વધારે ફેલાવો ન થાય તેના માટે જંતુનાશક દવાઓ પાવડર છાંટી ને આ રોગને મુખ્ય લક્ષણો એ છે કે જ્યાં પશુઓ રહેતા હોય ત્યાં અલગ પ્રકારની એક માખી થાય છે અને જ્યાં માટીના મકાનો હોય આ બંને જ્યાં હોય છે ત્યાં આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે. એટલે દવાઓ છાંટી જામનગરમાં આવા પ્રકારના જંતુઓ ન થાય તેના માટેની અગત્યની એક બેઠક રાખેલી હતી. એમાં કમિશનર પણ હાજર હતા અને અધિકારીઓ હાજર હતા. એટલે હું પણ જામનગરની જનતાને અપીલ કરું છું કે આપણો વિસ્તાર, આપણું ઘર, આપણો માહોલો અને આપણું જામનગર સ્વચ્છ રાખીએ જેથી કરીને આવા કોઈ અલગ પ્રકારના રોગો આપણે ત્યાં ન પ્રસરે. હું ડૉક્ટર સુમિત ઉનડકટ અત્રેની મેડિકલ કોલેજના PSM વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે 2 કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે. એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે. પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે. એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે. આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કે એવું હોય તો એમાં આ માખી એનું બ્રિડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે. એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ
કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય. નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને 48-72 કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે. તો જેટલું વહેલું નિદાન થાય, જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય, એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ. અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ, ખાસ કરીને મેલેથિયોનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે. મોટાભાગે આ રોગો અને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા, પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે. જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ એકે નોંધાયેલો નથી, પણ આપણે તકેદારીના પગલા રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.